जयजान स्वामी महाराज की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। शास्त्र जी महाराज की जय। योगी जी महाराज की जय। પેલા એક વખત વાંચેલું કે પશુઓમાં પડી એક તકરાર, એવું એક વાક્ય સાંભળેલું કે બધા ભેગા તેમાં તકરાર થયેલી હતી, એમાં આપણે અહીંયા પણ અત્યારે એક તકરાર થઈ પડી. સારું થયું કે એમના હાથમાં હથિયાર નહોતા, નહીં તો એક એકને બરોબર સરખા કરી નાખત. પણ દરેકને પોતપોતાની રૂચિ અનુસાર કરવું એ ગમે છે. વસ્તુ તો મહારાજે પણ કહ્યું કે મોટા મોટા આચાર્યો થયા પણ હવે પોતાની રૂચિ અનુસાર ગયા છે, પોતે ભગવાનને સમજવામાં. અને આ બાબતની અંદર મહારાજે વચનાત્મક કહ્યું કે પોતાની રૂચિ અનુસાર એમને પોતાનું પ્રતિપાદન કર્યું, સિદ્ધાંતો સ્થાપ્યા છે. પણ શ્રીજી મહારાજે બધાથી જુદો અને વ્યવસ્થિત રીતે બધાને માન્ય એવો સિદ્ધાંત આપ્યો કે દરેકને માન્ય થઈ શકે એવો. એમ આ બાબતની અંદર પણ ત્રણે ભાઈઓએ જુદી જુદી રીતે વાત કરી અને મને પાછા કહી ગયા તમે મારા પક્ષમાં વાત કરજો, પેલો કે મારા પક્ષમાં વાત કરજો. એટલે આ વરી પાછું આપણે અહીંયા જેમ ચાલે છે, વાંચ્યું છે કે મારા પક્ષ રાખવા માટેની વાત, એટલે કંઈક લોન્ચ આપી જાય. એટલે એવી રીતે પણ દરેકની ઈચ્છા છે કે મારો પક્ષ રાખજો. પક્ષ આપણે ભગવાનનો છે, સંતનો છે, એટલે આ બધાએ બહુ સારી રીતે આપણે તો આ એક ડેમને રજૂઆત કરી છે કે આપણે બધાએ સમજવા માટેની વાત કરી, કારણ કે બધા સત્સંગી છે અને સત્સંગ રીતે એ બધી વાત સમજે છે કે પૂજા પણ કરવી, નિત્ય સભા કરવી જોઈએ, પૂજા પણ કરવી જોઈએ અને ટીવી પણ જોવી ના જોઈએ. ત્રણેય વસ્તુ આપણે બરોબર જ છે. એટલે ત્રણેય જે કરે એ ઉત્તમ ઉત્તમ વસ્તુ, આપણે સૌથી ઉત્તમ વસ્તુ એ કે ત્રણેય વસ્તુ કરવી આપણે, પૂજા પણ કરવી, નિત્ય સભા પણ કરવી. કારણ કે એ વાત તો આપણે કરવાની છે. પૂજા મહારાજ શ્રીજી મહારાજે કહ્યું છે પૂજા દરરોજ કરવી, કે ભગવાનની પૂજા કરે છે પછી આપણી પેટ પૂજા કરવાની કહી. સવારે ઉઠીને પહેલી પૂજા ન કરીએ તો પછી આપણે ભગવાન રાજી ન થાય. એટલે એ પણ પૂજાને માટે જે સત્સંગી કે ભગવાનના ભક્ત થયા છે એને સવારે ઉઠીને નિત્ય પૂજા હંમેશા થવી જ જોઈએ, કરવી જ જોઈએ. હજુ કેટલાક ભાઈઓને આ બધું મન બેસતું નથી, બહાર જવું પડે ત્યાં બધું ફાવે નહીં, આમ છે તેમ છે, ઘણા જાતના વિચારો આવે. પણ આપણે બહાર જઈએ છીએ ત્યારે બીજો સામાન પણ લઈ જઈએ છીએ, હજામત કરવાનું પણ લઈ જઈએ છીએ ને, હજામતનું પહેલું લઈએ છીએ, સૌથી પહેલું સંભાળી એને મૂકીએ કે ત્યાં જઈશું તો હજામત કરવા માટે કરવું પડે. એટલે પેલા મહેમાનને ત્યાં જઈશું, જ્યાં ઉતરીશું ત્યાં એને ફાવશે નહીં ફાવે, ગમે નહીં ફાવે એવો કોઈ વિચાર જ નથી આવતો. અગર કંઈક ભાઈએ આપણે ગમે ત્યાં ઉતરીશું તો પણ અગવડ સગવડ પડશે એનો વિચાર કરતા જ નથી, પણ લઈ જઈએ છીએ કે હજામત કરવા માટેનું. એમ સ્વામી કે પૂજા કદાચ લઈ જઈએ તો એનો શું વાંધો છે, જો હજામતને યાદ કરીને મૂકી દેતા હોય, એ પોતાના સગાને ત્યાં ગયા હોય, સવારે ઉઠીને તરત જ દાઢી કરવા બેસીએ અને બ્રશ લગાવીએ, હાબુ બાબુ લગાવીએ, તો એના આપણે જેને ત્યાં જઈને ખોટું લાગે ખરું? ભૂલતો ના હોય તો આપણે સગવડ આપે, એટલે અત્યારે તમે બજાર હું તને આપું હજામત કરવાનું સાધન. અરે હજામત કરવા માટેની જો વાત આપણે બરોબર રીતે કરતા હોય અને એ મહેમાનને જેને ત્યાં હગાને જે હગાને ખોટું લાગતું નથી, અગર કોઈ બીજે ઠેકાને પણ ખોટું લાગતું ન હોય, તો પછી આપણને આ પ્રમાણે આ પૂજા કરવા માટે કોઈ વાંધો હોવો જોઈએ નહીં. તમે સારી રીતે ફાઇવ સ્ટાર હોટલોમાં ઉતરતા હશો, ત્યાં જાઓ તો પણ હજામત કરવા માટે કંઈ હોટલવાળો ના ના પાડે કે જાઓ બહાર નીકળી જાઓ, મારી હોટલમાં તમે ક્યાં અહીંયા હજામત કરવા આવ્યા, એવું નથી કહેતા. બધી સગવડ આપે, એકને બીજી રીતે આપે છે, તો પછી આપણને આ ભગવાનની પૂજા કરવામાં આટલા સંકલ્પ કેમ થવા જોઈએ? પૂજા કરવી જ જોઈએ, થવી જ જોઈએ ગમે ત્યાં હોય તો પણ, એમાં કોઈનું ખોટું કરતા નથી, ખરાબ કરતા નથી. ભગવાનને પધરાવી, ભગવાનની પ્રાર્થના કરી, પાંચ માળા કરી અને આપણે આપણું કાર્ય કરવાનું છે. એટલે નિત્ય પૂજા કરવામાં આપણને જરા હજુ એમ લાગે છે કે એને ખોટું લાગે, ખરાબ લાગે. ઘરમાં પણ આપણે બધા ઘણી બીજી ક્રિયાઓ કરીએ છીએ, પૂજા માટે પાંચ મિનિટ કાઢવી ક્યાં હતો, પણ પૂજા કરવાનો ટાઈમ નથી.
વહેલા ઉઠવું પડે, આમ જવું પડે, ફલાણું કરવું પડે, આમ એ બધા ઘણા પ્રશ્નો છે, એ મનના ઉઠાવના પ્રશ્નો છે. કરવા ધરા તો સાંગે બધું થાય. આ જીવ છે એ બધી જાતનો આડોળી કરે છે, એને કરવું નથી એટલે આડોળીની વાત કરી. પણ જો જીવને કરવું છે, જે ગમે છે એ ગમે રીતે કરતો હોય છે, પોતાને જે વસ્તુ ગમે એ બધું જ કરે, પણ આ વસ્તુની અંદર પોતાને નથી કરવું એટલે બધા પ્રશ્નો ઊભા કરે. બધા આ થાય તેમ થાય, ફલાણ થાય, કામ હોય, આમ નવરાશ નથી, આવી બધી વસ્તુ, વહેલા ઉઠવું પડે, વહેલા જવું પડે, છોકરાઓ પણ કે અમારે વહેલા ઉઠીને ક્લાસમાં જવું પડે, સ્કૂલમાં જવું પડે, બધું સાચું છે. પણ તમે ટાઈમ બરાબર એવો ગોઠવો તો તમે સવારે વહેલા ઉઠો તો એક 5 કલાક ને 10 મિનિટની વાર છે પૂજા કરવાનું, બહુ બીજો કોઈ ટાઈમ નથી. 5 કલાક જ તમે ભગવાન માટે આપો, એક 5 કલાક વહેલા ઉઠવાનું રાખો એટલે બધું તમારું પતી જાય. જ્યારે બીજી બધી ક્રિયા, બાથરૂમમાં આપણે જો બેસીને 1/2-1/4 કલાક જતો હોય તેમાંથી ઓછો ના થઈ શકે. પછી ડ્રેસ કરવામાં કેટલો ટાઈમ જાય છે, આપણે પહેરવામાં, કપડાં પહેરવામાં, એ વાળ ઉડવામાં કેટલો ટાઈમ જાય, આવી બધા ટાઈમ તમે કાપી નાખો તો 5 કલાક તો વધી જાય. પણ એમાં બરાબર, એમાં ફેરફાર નહીં. આછીમાં જુએ કેમ છે, બરાબર, હજુ આમ નથી, આમ કરતા, આમ કર, આમ કર, એટલે ભાઈ એ છે, એ મોડું જે છે એ છે, વાળ ગમે એટલા તું આમ કર કે તેમ કર, પછી ટાઈને આમ કર કે કોલરને આમ કર, અમારે આનું આ ટાઈને આનું આ કોલર બધું ચાલે છે, કોઈ જાતનો વાંધો આવ્યો નથી. પણ કહેવાનું શું છે, એ બધા ટાઈમમાં પણ આપણે એ કરી શકીએ, પણ એ વિચાર ના આવે કે ભાઈ એમાંથી હું ટાઈમ જરા ઓછો કરું, પણ ભગવાનનો ટાઈમ ના મળે એટલે એ કેવળ આપણું અજ્ઞાન છે, પુરખે છે. માટે નિત્ય પૂજાની અંદર તો બધાએ બહુ વ્યવસ્થિત રીતે પૂજા હંમેશ કરવી જ જોઈએ. બીજા બધા ટાઈમ ઘણા છે, રાત્રે વહેલા હોઈ જાઓ, રાત્રે શું કહેવાય, 2-3 વાગ્યા સુધી બધા જલસામાં જાઓ છો, જલસામાં જવાનો ટાઈમ કાપી નાખો. આવડાવડા બીજા ઘણા સમય આપણો નકામો જાય. આપણો સમય નોકરી કરવો, ધંધો કરવો, એની કોઈ ના નથી. 8 કલાકની નોકરી છે, 8 કલાકનો ધંધો છે, બધું જ કરો. પણ અને છોકરા 8 કલાક વાંચે, ભણે, સ્કૂલમાં જાય, બધું જ કરે, પણ આ ટાઈમમાં બધું મળી શકે આપણે. એ પછીનો બીજો હેલ્થનો ઘણો ટાઈમ છે, ફરવા જઈએ છીએ, ચોપાટી પર બેડશેડ ખાવા જઈએ, હવા ખાવા જઈએ, તો એ બધો ટાઈમ ઓછો કરો, ભગવાનને ટાઈમ આપો, તો આ બધું કામ થઈ શકે. એટલે નિત્ય પૂજા છે એટલી જ અગત્યની છે અને બધાએ કરવી જોઈએ. અને એ પ્રમાણે સભાની વાત કરી, નિત્ય સભાની વાત, હવે નિત્ય સભાની અંદર પણ ટાઈમ આપણને મળે. સાંજે એ વાળું કર્યા પછી બધા ભેગા થાય, સ્વાભાવિક જમતી ઘડે બધા ભેગા જમતા હોય, એ બહુ ઉત્તમ વાત છે કે આપણે ત્યાં એકબીજાની સાથે જમવાથી આપણા બધાની એક આત્મીયતા વધે છે. એ જમવાથી એકબીજાનું મન એક રહે છે. આપણા ભારતીય સંસ્કારો કહે છે કે ભેગા બેવાથી, બપોરે જમો, સાંજે જમો, પણ સાથે બેસીને જમો, તો એમાં ઘણું વાત, એકબીજા સાથે બેસીને જમે નહીં તો એકબીજાના વિચારો મળે પણ નહીં, એકબીજાનું મન ભેગું મળે નહીં, અને પછી એ રીતે થાય. પેલું જમતી ઘડે થોડી વાતચીત, બીજું ત્રીજું થાય, એનાથી શાંતિ થાય. પછી તમે સહેજે ભેગા બેસો, ઝાડુ કર્યા પછી બીજું કોઈ કામ ન હોય તો 1/2 કલાક જ છે, વધારે કંઈક ટાઈમ લેવાનો નથી, તો તે 1/2 કલાક બેસી ભગવાનની પ્રાર્થના છે, પૂજા છે, જે કંઈ વાંચન છે એ કરી, અને પછી તમે સૌ સૌના કામો તો કરીને રાત્રે 10-11 વાગે સુઈ જાઓ ટાઈમ પ્રમાણે, તો એ ટાઈમ પણ મળી શકે હોય. પણ એ ટાઈમમાં પણ એમ થાય, કોઈ વહેલો આવે, કોઈ મોડો આવે, કોઈને વળી કંઈ ફરવા જવાનું હોય, કોઈને વળી બીજી રીતે બારમાં ગયા હોય ને કંઈ પાર્ટીમાં ગયા હોય ને, બધું અત્યારે હોવાનું જુદું ચાલે છે. છોકરો છોકરાની રીતે પાર્ટીમાં જાય, બહેરા બહેરાની રીતે પાર્ટીમાં જાય, પુરુષ પુરુષ રીતે પાર્ટીમાં જાય, એટલે હવને મિત્રો છે, હવના ફ્રેન્ડશીપો થઈ ગયેલી હોય, એટલે પછી ઘરમાં ભેગા થાય નહીં, અને ઘરમાં ભેગા ના થાય ને ભેગા થાય ત્યારે ઝઘડો થાય. એટલે આ બધું પ્રશ્ન ઊભા થવાનું કારણ શું, કે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એને આપણે મૂકી દઈએ છીએ, આપણા ધર્મના સંસ્કારો એ મૂકી જાય છે, એટલે બધા પ્રશ્નો થાય છે. આપણે બહાર આપણે નોકરી ધંધો કર્યા પછી આપણું જે કંઈ કામ હોય કરીને તમે ઘરે જ આવી જાઓ, ઘરે આવીને પછી વાળું પાણી બીજું ત્રીજું વ્યવસ્થિત કરીને, આ તો હોટલમાં ખાવાનું પાછું, અહીં ઘરે આવીને તો ખાવાનું ગમે નહીં, બહારનું જ ખાવાનું ગમે. પણ બહારના ખાવામાં પણ ઘણા દૂષણો છે, ઘણી જાતની મુશ્કેલીઓ છે. ઘરે બધું સારામાં સારું થાય છે, ત્યાં જઈને 500 રૂપિયા ખર્ચી આવીએ, 500 રૂપિયામાં તો આપણે કેટલા 50 માણસો પણ જમી છે, ઘરના બધા કુટુંબ આખું સાથે બેસીને સારી રીતે જમી શકીએ, એટલા જ ખર્ચામાં એનાથી સારામાં સારું જમી શકીએ. એક માણસ એવો રાખીએ, બ્રાહ્મણ રાખીએ, કદાચ ઘરના માણસો ના, પણ પહેલાં તો ઘરના માણસોએ જ કરવું જોઈએ કે હાથે કરેલી વસ્તુ ભગવાનને ધરાવીને જમીએ કેટલી મીઠાશ લાગે, આ તો બીજાના હાથે કરવાનું ને પછી આપણે જમવાનું ને પછી એવું બધું. એટલે કહેવાનું શું, આપણે બધા ભૂલી ગયા, પહેલાં આપણે ઘરની રસોઈ પોતે બહેરા જાતે જ કરતા અને કરતા, પણ આ બધું સમય છે એટલે કદું ચાલે છે, પણ કહેવાનું ઘરે આપણું બધું ભોજન થાય તો એમાંથી ઘણું સારું, શુદ્ધ રહે, પવિત્ર રહે, વિચારો સારા થાય, બધું થઈ જાય. એટલે એ પ્રમાણે જો આપણે કરીએ તો ઘર સભા પણ બહુ સારી રીતે થઈ શકે, હોય ન થઈ શકે એવી વસ્તુ જ નથી.
આપણે જે કહીએ છીએ કે આ વસ્તુ અશક્ય છે, અશક્ય આ વસ્તુ છે ને શક્ય છે જ. બધા વિચાર કરી જુઓ કે સવારથી આપણે ઉઠીએ છીએ રાતના 12 સુધી, આપણું ટાઈમ ટેબલ જો વ્યવસ્થિત તમે બનાવો તો આ ટાઈમ મળી જાય, ઘર સભાનો મળી જાય, પૂજાનો પણ મળી જાય, જરૂર મળે છે. પણ આપણે એ વિચાર કરતા નથી, બીજા બધા વિચારો કરીએ, ઓળદોળ કરીએ, આ કરીએ તેમ કરીએ, એટલે સમય જતો રહે છે. પછી આ પ્રશ્નો ઊભા કરીએ કે આમ છે ને અમને ટાઈમ નથી ને આમ કરીએ મોડે આયા થાકી ગયા. અરે ભાઈ થાકી જાઓ તો કાંઈ નથી, ભગવાનના કામમાં થાક લાગે છે. બીજું ઘણું આગું પાછું દોડાદોડ કરો ત્યાં થાક નથી લાગતો અને થાક લાગી જાય. એટલે આવી એક ભગવાનની વાત જ્યાં આવે ત્યાં માણસ નિર્બળ થઈ જાય, ત્યાં આવા મોડા વિચારો કરે છે. પણ સ્વાઈ કહે છે બળભરી વાત કરવી, ઉત્સાહની વાત કરી, હિંમતની વાત કરી. ગુણાતાન સ્વાઈ કહ્યું કે આ જીવ છે એ ધારે કરી શકે એમ છે, આ જીવ છે એમાં બહુ બળ છે. એ જો બકરાના દેહમાં હોય તો બે બે કરે, આ જીવ બકરાના દેહમાં જ્યારે આવે ત્યારે બે બે કરે, બિચારો નિર્બળ જેવો, એ કંઈક હિંમત ના આવે. પણ સિંહ જો સિંહના હૃદયમાં આવે, સિંહના અંદર આપણો આત્મા આવે તો એ આખું જંગલને ઊભું રાખે, એ પોતે એટલો બધો બળ્યો છે. તો અહીં કહે છે આ જીવ છે એ માખી હતો, એ માખીમાંથી સૂર્ય થયો છે. આ સૂર્ય જે પ્રકાશ છે એ પણ એક આત્મા છે, અને એનું આ ભગવાનને સંતની આજ્ઞા પાડી, ભગવાનને સંતના રાજીપાથી એને બળ વધતું ગયું. આપણે બળ વધે છે, આત્માનું બળ સાથે વધે છે. આપણો આત્મા નિર્બળ છે, કારણ કે આ વિષયના જગતમાં તમે પડ્યા રહો એટલે મારાથી આ નહીં થાય, મારાથી આ નહીં બને, હું અભ્યાસ નહીં કરી શકું, હું આ વેપાર નહીં કરી શકું, નોકરી નહીં કરી શકું, પૂજા નહીં કરી શકું, મંદિર નહીં કરું, એ નિર્બળતા છે એક જાતની. પણ એ આત્માને જો તમે કાયમ સત્સંગને કથાને વાર્તાને ભજન કરો એ બળ્યો થાય તો વ્યવહારમાં પણ વાંધો ના આવે, ભણવામાંય વાંધો ના આવે, કોઈને ઠેકાણ, બધું બળ કે થશે જ. એક જ વસ્તુ ભગવાનનું બળ છે, શું ન થાય. અને એ ભગવાનની પ્રસન્નતા, સંતની પ્રસન્નતા પડી મળી હોય તેનાથી આખા જગતની અંદર ગમે જ્યાં જાય તો એ પાછો પડે નહીં, અને સ્વાય કંઈ આગળ વધે છે. એટલે આ સૂર્ય છે એ માખી જેવો હતો, એમાંથી એને બળ વધ્યું ભગવાનને સંતના પ્રતાપે કરીને. તો આજે સૂર્ય કેટલો પ્રકાશ આખી પૃથ્વીમાં એકદમ અજવાળું આપે છે, આ પ્રકાશ પણ એને મળ્યો છે. એમ આપણે પણ જો કરીએ તો આપણને પણ મળે, આપણે પણ સુરવીર એવી રીતે સુરવીરતા આવી જાય કે ન શું બને બધું થઈ શકે, અને એ પ્રમાણે થાય છે. એટલે એવા મહાન પુરુષો જે થઈ ગયા છે એમને જો એ આત્મબળ હતું, ભગવાનનું બળ હતું, તો અશક્ય વસ્તુ પણ શક્ય કરી શક્યા છે અને કામ થઈ શક્યું. એટલે આપણને જે કંઈ આપણા વાતો છે એની અંદર ન થઈ શકે એવું નથી. નિત્ય પૂજા અને આપણે પ્રમાણે ઘર સભાની વાત થાય છે. ત્રીજું આવ્યું ટીવીની વાત. ટીવી છે એ પણ આપણા ઘરની અંદર એ આપણું સંયુક્ત કુટુંબને છિન્નભિન્ન કરનારી વસ્તુ છે. કુટુંબને નહીં પણ સમાજને છે ને રાષ્ટ્રને પણ છે, બધાને છિન્નભિન્ન કરનારી આ વસ્તુ છે, હકીકત છે. પણ આજે લોકોને સમજાય એમ નથી, કારણ કે આજે ઘરે ઘરે ભૂત પેસી ગયું. હવે એ ભૂતને કાઢવા બહુ કઠિન છે, એટલે કારણ કે સૌને રુચિ છે. આજે છોકરાને ના હોય તો બાપને હોય, ને બાપને ના હોય તો છોકરાને હોય, કાં તો એના હોય તો પત્નીને હોય. ઘણા કાગળો આવે છે કે અમારે કાઢવું છે પણ ઘરમાં બૈરા માનતા નથી, કેટલાક છોકરા માનતા નથી, બહાર જઈને જોઈ આવે છે. એટલે આ દરેકના જીવમાં પેસી ગયું, કાઢવું બહુ કઠિન. ભાઈ ઘર સભા જો કરે બધું નીકળતું જાય, બધાનો વિચાર એક થાય, મન થાય, અરે એક વિચાર મન થઈ જાય તો બધું નીકળી જાય. એટલે ઘર સભા પૂજા જો કરે તો એને એ ભગવાનની વાત કંઈ સમજાય તો પછી બધું મન એક થાય, એક થાય તો ઘરમાં પછી કોઈને વાંધો આવે નહીં. એ ટીવીને ફંગોળ દે ને બધું નાખી દે ને બધું થઈ જાય, પણ એ મન એક નથી. ઘરે ભેગા બેસીને જમવું નથી, ભેગા બેસીને કોઈ વાત થતી નથી, એકબીજાની આત્મીયતા રહેતી નથી, એકબીજાના પ્રત્યેનો ભાવ રહેતો નથી. વ્યસન દુસમો જાય, ઘરે આવીને કજ્જા ક્લેશ થાય, એટલે કુટુંબ ક્લેશ વધતા ગયા. એમાં પાછું ટીવી આવ્યું છે એટલે વધારે ક્લેશ વધતા ગયા છે. એટલે આપણા આ બધું વધારે પડતું થાય છે, એ માટે પણ વિચાર કરવાનો છે કે આ બાબતમાં પણ ખૂબ વિચાર કરવો કે આ જે છે એ જોવાથી આપણને નુકસાન છે, આર્થિક નુકસાન છે, માનસિક નુકસાન છે, દૈહિક છે, અને બધી રીતે આપણું ક્લેશનું કારણ બને છે. કે એમાંથી કોઈ સારી વસ્તુ થતી નથી. ઘણા ભાઈએ જેમ વાતો કરી કે અનેક રીતે બાળકો કેટલા ખરાબ કૃત્યો કરે છે, યુવાનો જેટલું કરે છે, પછી મોટાઓ પણ કેટલું કરે છે, એમાંથી ડ્રગ્સમાં ચડી જાય છે, વ્યભિચારમાં ચડી જાય છે, મારામારીમાં ચડી જાય છે, ચોરી લૂંટપાટની અંદર ચડી જાય છે, કેટલા બધા દૂષણો પેસી જાય. આ એવું જોવા થકી થાય છે, અને જુઓ એટલી છાપ અંદર પડે. તમે સમજો જે વસ્તુ તમે જુઓ છો અને એ કલાકો સુધી જોયા કરો એટલે વધારે પેસી જાય. આમ જોઈને આમ કરી નાખ્યું હોય મારે કે આપણે કંઈ કદાચ જોવાઈ જાય તો મારાનું ભજન કરીને આડું જોઈ લેવું, પણ એને જોયા ન કરું. અને તમે નિરીક્ષણ કરીને જુઓ એટલે અમથું જોયું હોય તો જીવમાં નહીં પેસે, પણ મન સહજોગ જુઓ, મન ઇન્દ્રિયો બધા સાથે પેટી, પછી કલાકો સુધી જુઓ એટલે મને એમાં આવી ગયું, ઇન્દ્રિયો આવી ગયું, બધાનું બળ વધી ગયું, એટલે અંદર પછી ભડાકો થાય જ.
એટલે સ્વામી કહે છે કે આપણે જ્યારે મન સાથે એકાગ્ર થઈને એ વસ્તુ જોઈએ છીએ એ જીવમાં પેસી જાય, એટલે વિષય કે જગત કે આવું બધું જોઈએ એ પણ પેસી જાય, અને મનસ્વરૂપમાં એકાગ્રતા જો ભગવાનના દર્શન કરે તો ભગવાન અંદર બેસી જાય, સંત બેસી જાય. એટલે આ એક વસ્તુ બહુ છે કે આ ટીવીમાં એકાગ્ર થઈ જઈએ છીએ એટલે પછી આ બધું વસ્તુ થાય છે, અને એ આપણને આજે નહીં સમજાય, પણ જ્યારે આખા શરીરમાં કેન્સર પ્રસરી જશે પછી કોઈ ઉપાય નહીં. કેન્સર આખા શરીરમાં પ્રસર્યું એ રોગને આપણે ખબર નહોતી. આજે રોગ આવ્યો છે તો આપણે બધાને ખબર છે કે આજે કેટલો ભયંકર દર્દ, એને સાંભળીને એકદમ માણસ આઘાત પહોંચી જાય. કેન્સર પતી ગયું, માણસને આખું જીવન ખલાસ થઈ ગયું, એવી રીતે આને અત્યારે ખબર નથી, પણ એ કેન્સરના જ્યારે રેજ આપણા બધા એ છે એ અંદર જ્યારે પ્રસરશે અહીંથી માથાથી ઠેઠ નખથી શિખા પર્યંત, ત્યારે પછીનો કોઈ ઉપાય જડશે નહીં અને કોઈ વાત એ થશે નહીં. અને તે ઘડીએ પછી ગમે એટલા વિચાર કર્યો તો આપણા હાથની બહાર, પછી સમય વીતી ગયો પછી કશું કામ આવશે. રાડ્યા પછીનું ડાપણ કોઈ કામ આવતું નથી. રાડ પણ આવ્યા પછી ડાપણ કરવા જાય કે મેં પતિને સેવા કરી તો સારું, આમ ના કર્યું તો પણ પહેલે મારી નાખ્યો ને બધા આવા વાત શું વા કરે, એને મારી નાખ્યો છે ને પછી ડાપણ કરવા જાય કે આમ પતિને ના કર્યો તો સારું, બીજાને રામ કર્યું ત્યાં પણ પછી શું કરવાનું. એમ આપણે આ બધું કર્યા પછી કંઈક આ ટીવી ના જોયો તો ના રાખ્યો તો સારું, પણ રાડ્યા પછી ડાપણ છે, પછી કંઈ કામ નહીં આવે, પછી કંઈ એનો ઉપાય સૂચશે ને એને કશું થશે નહીં. એટલે આ બાબતમાં એ પણ ખૂબ ખૂબ આપણે વિચાર કરવાની જરૂર છે. એટલે જેને ઘરમાં હોય એને કાઢવાનો પ્રયત્ન કરો. પેલા દડાએ વાત તો કરી હતી, પછી કેટલાએ કર્યું એ તો ભગવાન જાણે, કોઈ કારણ કે લેખિત પાછું આપણને આપતા નથી, વાત નથી કરી જતા કે અમે આ મૂક્યું છે. એટલે એવી રીતના ઘણા પાછા આવે છે, ઘણા પાછા આવી પણ જાય છે કે મારા ટીવી કાઢ્યું છે કર્યું છે, એ પણ બહુ થોડા પ્રમાણમાં, થોડા ટકા છે, એમાં વધારે ટકા તો જોનારા જ છે. પણ આપણે બધાએ ટકાની અંદર 100 એ 100 ટકા જોગીમાં કે આપણે જોઈએ, એટલે આપણા સત્સંગની અંદર આ કોઈ વસ્તુ પહેરવી ન જ જોઈએ અને આખી જ કાઢી નાખવી જોઈએ, તો આપણને સુખ અને શાંતિ રહેશે. તો આપણે આ બાબતની અંદર આજે એવું કોઈ આપણને જે કંઈ આ બોધ કથામાં અબોધની રીતે આપણને સમજાયું છે કે આ બધી વસ્તુ ભલે ઝઘડા ઝઘડીની વાત હતી પણ બધાની જરૂર છે, એકની જરૂર નહીં બધાની જરૂર છે, કે જેથી કરીને આપણે આ બધું સારું થઈ જાય અને આપણને બળ મળે. કારણ નિત્ય પૂજાથી, ભગવાનની પ્રાર્થના કરવાથી, ભગવાનને આપણે ભજવાથી આત્માને બળ મળે છે. આત્માનો ખોરાક એ જ છે સત્સંગ, કથા વાર્તા, કીર્તન ને ભજન, એ આત્માનો ખોરાક છે. એ આત્માને જો બળ હશે તો બધું કાર્ય થશે. શરીરને ખોરાક આપીએ છીએ તો આપણું કામ થઈ શકે છે, નકર ન ખોરાક મળે તો શરીર શિથિલ થઈ જાય. એ પણ ખોરાક તો ગમે એટલો લેતા હોય પણ જો આત્મબળ ન હોય તો એ બધું પણ નકામું છે. એટલે સર્વ સ્વાય કે દેહ કરતાં આત્માનું બળ અધિક છે અને આત્મા કરતાં પરમાત્માનું બળ સર્વ અધિક છે. એટલે એ જો બે બળ મળશે આત્માને પરમાત્માનું આપણને, તો પછી આ બધી વસ્તુ આપણા મનમાંથી નીકળી જશે, આપણી શિથિલતા નીકળી જશે, મોડા વિચાર નીકળી જશે અને નકામી વાતો પણ નીકળી જશે. તો આપણે આ રીતે નિત્ય પૂજા, ઘર સભા આગળ કરી અને ટીવીને મૂકીશું, આત્મબળ જરૂર વધશે, મહારાજ રાજી થશે, યોગીજી મારા વિશેષ રાજી થશે, એવું બળ મહારાજ સર્વને આપે પ્રાર્થના.